રાજ્યના અમુક વિસ્તાર છે એટલે કે જે છેલ્લા 5-7 દિવસથી જે વિસ્તારોની અંદર અતિ તીવ્રતા સાથે જે વરસાદો પડી રહ્યા છે, જેમાં દ્વારકા જિલ્લો હોય, પોરબંદર હોય, જૂનાગઢ હોય, ગીર સોમનાથ હોય, આ તમામ વિસ્તારોના જે 22 તારીખના રોજ પણ વરસાદે કાયદેસરના ગમરોળી નાખ્યા છે. અનેક જગ્યાએ 10-12 ઇંચ, 15 ઇંચ અને અમુક જગ્યાએ 19 ઇંચ સુધીના પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે. આમ જોવા જઈએ તો હવે આપણે આમાંથી ધીમે ધીમે મુક્ત થવાના છે, પણ ગઈકાલે એટલે કે ગઈકાલે રવિવાર હતો ને રાત્રે હું 8-9 એક કલાક સુધી લાઈવ હતો, અને લાઈવની અંદર પણ મેં આ માહિતી આપી હતી કે ભાઈ આપણે આમાંથી હવે આ અતિ તીવ્રતાવાળા વરસાદમાંથી મુક્ત થવાના છે. છતાં પણ હજી એક વખત આપણે ઝલક બતાવશે, એ ઝલકનો જે ડર હતો એ આજે આપણે બતાવી છે. ગઈકાલે મને યાદ છે કે દ્વારકા જિલ્લાના જે ખેડૂતનો જે ફોન હતો ને ફોન ઉપર જ મેં લાઈવમાં માહિતી આપી હતી કે હજુ એક ઝલક આપને બતાવશે ને એ પછી આપણે વરસાદમાંથી મુક્ત થશું. એવી રીતે આજે ઝલક ચોક્કસથી બતાવી છે. જોકે આવતીકાલે આજે રાતભર વરસાદનું જોર છે એ ગીર સોમનાથ હોય, જૂનાગઢ હોય, પોરબંદર, દ્વારકા, જામનગર આ બધા વિસ્તારની અંદર આજે 22 તારીખના રાતભર વરસાદનું જોર રહેશે. આવતીકાલથી ઘણું બધું હળવું પડી જશે અને ધીમે ધીમે આપણે આ વરસાદમાંથી મુક્તિ મળશે. જોકે આ વરસાદ એકદમ બંધ નથી થવાના, 28-29 તારીખ સુધી વરસાદો ચાલુ રહેવાના છે, પણ તીવ્રતા છે એમાંથી આપણે હવે આવતીકાલથી ચોક્કસથી મુક્તિ મળી જશે તેવી શક્યતાઓ છે. બીજી વાત એ કરવાની છે કે આ વિસ્તારોમાં તો વરસાદ ઘણા દિવસથી પડે છે, પડ્યા છે, અને હવે એને તો વરસાદની જરૂર નથી, વરાપની જરૂર છે. પણ ઘણા વિસ્તાર એવા છે જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, સુરેન્દ્રનગર, મોરબી હોય, બોટાદ, ભાવનગર હોય વગેરે આ જે વિસ્તારો છે એમાં કચ્છના પણ અમુક વિસ્તારો છે કે જેને વરસાદની ખાસ જરૂર છે, જે ખેડૂતો છે એ વરસાદની રાહ જોઈને બેઠા છે. ત્યારે હું આપણે જણાવી દઉં કે બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે અને એના માટે અમે ઘણા દિવસથી આપણે કહેતા હતા કે એ લો પ્રેશરને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતને વરસાદનો લાભ મળી શકે છે. જોકે એ જે લો પ્રેશર છે એકદમ ઝડપથી ચાલતું હતું, એ અત્યારે આગળ ચાલવાની ગતિમાં ઘટી છે, ધીમી પડી છે ગતિ, પણ એ હજુ પણ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. એટલે મને અત્યારે એવું લાગી રહ્યું છે કે લગભગ 24 કલાકની અંદર, આજે 22 જુલાઈના રોજ હું રાત્રે જે આ વિડીયો બનાવી રહ્યો છું, 23 તારીખે રાત સુધીમાં એટલે કે આવતીકાલે 23 તારીખે રાત સુધીમાં મધ્ય ગુજરાતના અમુક ભાગો, સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર કે બોટાદ જેવા વિસ્તારો હોય અને ઉત્તર ગુજરાતના એકલ દોકલ સેન્ટરો જે છે એ તમામ વિસ્તારોમાં આવતીકાલથી વરસાદની શરૂઆત થઈ શકે છે. જોકે આવતીકાલ સાંજ સુધીમાં વરસાદની શરૂઆત થઈ જશે, જેમાં સૌરાષ્ટ્રના અમુક જે બાકી રહેલા ભાગ હોય, મધ્ય ગુજરાતના ભાગ હોય કે ઉત્તર ગુજરાતના ભાગ હોય એમાં શરૂઆત થશે. પણ આગળ કેવા વરસાદો પડશે, શું થશે એનો આપણે વિસ્તારથી જે માહિતી આપવાની છે આવતીકાલના વિડીયોની અંદર આપણે બપોરે 2 વાગે આપવાની છે. કેમ કે અમે આવતીકાલે વહેલી સવારથી લઈને બપોર સુધી અમે એક અલગથી પ્રિડિક્શન કરવાના છે, અને એ અલગ અલગ મોડેલોના સેટેલાઇટના જે પ્રિડિક્શન કરશું એનો બપોરે 2 વાગે વિડીયો મૂકીને એનો નિચોડ પણ આપશું. પણ હા, એક ચોક્કસથી છે કે સૌરાષ્ટ્રમાં આવતીકાલથી તીવ્રતામાં એકંદરે બહુ મોટો ઘટાડો આવે તેવી પૂરી શક્યતાઓ છે, અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના બીજા ભાગોની અંદર કાલથી હળવા સામાન્ય વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે 24 કલાકની અંદર શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે આ રાઉન્ડ છે એ 28-29 જુલાઈ સુધી ચાલવાનું છે, એટલે ત્યાં સુધીમાં તો લગભગ બાકી રહેલા મોટાભાગના વિસ્તારોને વરસાદનો લાભ પણ મળી જશે. પણ ખાસ કરીને જે ગઈકાલે રાત્રિના વિડીયોની અંદર લાઈવ કાર્યક્રમની અંદર મેં આપને જણાવ્યું હતું, જે ડર હતો એ જ પ્રમાણે આજે ફરીથી એક વખત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોને વરસાદોએ ગમરોળી નાખ્યા છે. અતિ તીવ્રતા સાથે વરસાદો પડ્યા છે અને સૌરાષ્ટ્રના જે વિસ્તારોની અંદર અતિ તીવ્રતા સાથે વરસાદો પડ્યા છે ત્યાં અકલ્પનીય નુકસાની પણ છે. એ તમામ વસ્તુ છે આપણે આવનારા દિવસમાં આ વરસાદો પૂરા થાય પછી આપણે એનું અલગથી આપણે એની માહિતી પણ આપવાના છે. પણ ખાસ કરીને હવે તો આવતીકાલથી જે સૌરાષ્ટ્રમાં જે તીવ્રતામાં ઘટાડો પણ નોંધાવાનો છે, ધીમે ધીમે એમાંથી છુટકારો મળવાનો છે અને બીજા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની છે. એટલે